आ लीला मरचा की चटनी महाराष्ट्र की फेमस लीला मरचा ठेचा तरीके ओळखाय छे। एकदम तीखी अने चटपटी जेने तमे भाखरी साथे, रोटली साथे, थेपला साथे के दाळ भात साथे खाई सको छो। बनावी खूब सरळ छे, फक्त 10 मिनिट में बनी जाय छे। तो मित्रों, हूँ छू कल्पना परमार, गुजराती फूड किचन में आपनो हार्दिक स्वागत करूँ छू। चालो बनावी लईए महाराष्ट्र नो फेमस लीला मरचाना ठेचा। आज आप महाराष्ट्रीयन मिर्चीना ठेचा बनावीशू, एटले के लीला मरचानी चटनी बनावीशू। खूब टेस्टी बनती होय छे अने झड़पथी बनी जती होय छे, लगभग 10 मिनिट में बनी जाय छे। तमे एने कई पण साथे खाई सको छो, रोटली साथे, परोठा साथे, रोटला साथे, दाळ भात साथे। खूब टेस्टी लागे छे, एक साइड डिश तरीके खूब ज फेमस छे महाराष्ट्र में, अने कोल्हापुरनु आ फेमस चटनी छे। तो सौथी पहेला एना माटे मैं अहीं 200 ग्राम लीला मरचा लई लीधा छे। अने मरचा तमे तमारा टेस्ट मुजब लई सको छो, तीखा पण थोड़ा तीखा लेवाना, तीखा मोड़ा तमे गमे एवा लई सको छो, पण थोड़ा तीखा होय तो आ चटनीनो टेस्ट वधारे सारो आवे छे। मैं मरचाने धोईने कोरा करी लीधा छे। हवे आपणे मरचाने डीचा काढी લઈશું અને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું। આ રીતે નાના નાના ટુકડામાં કટ કરવાના છે, બહુ મોટા નથી કટ કરવાના। જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ કામ લાગતી હોય છે અને ઝડપથી બની પણ જતી હોય છે, અને તમે એને 10-15 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। જુઓ, આ રીતે કટ કરી લઈશું બધા મરચાને। જુઓ, આપણા બધા જ મરચા મેં કટ કરી લીધા છે। હવે આપણે ફટાફટ ચટણી બનાવી લઈએ। ચટણી બનાવવા માટે, મિર્ચીના ઠેચા બનાવવા માટે આપણે પેન મૂકી દીધું છે। પેન ગરમ થાય એટલે એમાં 2 મોટી ચમચી તેલ નાખીશું। તેલ તમે કોઈ પણ લઈ શકો છો, સરસ્યું તેલ લઈ શકો છો, સનફ્લાવર અથવા તો મગફળીનું પણ લઈ શકો છો, તમને જે પસંદ હોય એ લઈ શકો છો। તેલને આપણે થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 નાની ચમચી જીરું નાખીશું અને જીરુંને થોડું કકડવા દઈશું। જીરું કકડી જાય એટલે એમાં અહીં મેં 10-12 નંગ લસણને છોલીને લઈ લીધા છે, એ નાખીશું અને એને પણ આપણે 1-2 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આપણે એને શેકી લેવાના છે જેથી એની કચાશ નીકળી જાય। જુઓ, લસણ સરસ શેકાઈ ગયું છે, ગુલાબી થઈ ગયું છે। હવે એમાં આપણે જે તમારેલા મરચા છે એ નાખીશું અને એને પણ આપણે મીડિયમ ફ્લેમ પર સાતડવાના છે। લગભગ 2-3 મિનિટ સુધી આપણે એને સાતડી લઈશું, જ્યાં સુધી મરચા આપણા એકદમ સોફ્ટ થઈ જાય અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને સાતડવાના છે। જુઓ, લગભગ 3-3.5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મરચા થોડા સોફ્ટ થઈ ગયા છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એના પર થોડા થોડા શેકાવાની માર્ક્સ પણ આવી ગયા છે, એટલે કે ડાઘા પણ પડી ગયા છે। હવે એમાં આપણે ચટણીને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં 4 ચમચી શેકેલા સિંગદાણા લીધા છે। જુઓ, ઘરમાં જ કાચા સિંગદાણાને શેકીને એના છોણા કાઢી લેવાના છે, એ નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું। ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું। મીઠુંનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું છે આ ચટણીમાં, થોડીક વધારે મીઠું હશે તો વધારે ટેસ્ટી લાગશે અને એને પણ આપણે 1 મિનિટ માટે શેકી લઈશું। જુઓ, એકદમ ઝડપથી આપણું ચટણીનું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે। હવે છેલ્લે એમાં 1 લીંબુનો રસ નાખીશ, આ ઓપ્શનલ છે, મહારાષ્ટ્રના લોકો નથી નાખતા, પરંતુ મને પસંદ છે, થોડુંક ખટાશ અને તીખાશ હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે એ નાખીશું અને એને મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આપણે એને પીસીશું। ચટણીની રીતે જ પીસવાનું છે, એને આપણે મિક્સરમાં નથી પીસવાનું। જુઓ, આપણા મરચાની ચટણીનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, એને લગભગ 10-15 મિનિટ આપણે ઠંડુ કરી લેવાનું છે, પછી જ પીસવાનું છે। હવે પીસવા માટે મેં આ રીતનો ખલ લઈ લીધો છે, પથ્થરનો ખલ છે, તમારી પાસે એલ્યુમિનિયમ કે સ્ટીલ હોય તો તમે એમાં પણ કરી શકો છો, પણ આ ચટણી આ રીતે વાટીને જ થાય છે, મિક્સરમાં એની મજા નથી આવતી એટલે આપણે આમાં વાટીને કરીશું અને એને દરદરું જ પીસવાનું હોય છે, એકદમ ઝીણું નથી પીસવાનું હોય છે, થોડું થોડું આખું આખું જ રાખવાનું હોય છે। આ રીતે લઈ લઈશું અને એને આપણે દરદરું પીસી લઈશું। જુઓ, મેં સરસ દરદરું પીસું લીધું છે, તમે જોઈ શકો છો, આ રીતનું જ પીસવાનું છે, બહુ ઝીણું નથી પીસવાનું અને સિંગદાણા છે એટલે સરસ બાઇન્ડિંગનું કામ પણ કરશે, તમે જોઈ શકો છો। એને આપણે કાઢી લઈશું અને બાકીનું આપણે આ જ રીતે પીસી લેવાનું છે। જુઓ,
बनी छे ने एकदम सरस चटनी। आ चटनी ने तमे रोटली साथे, रोटला साथे, दाळ भात साथे खाई सको छो। खूब टेस्टी लागे छे अने एकदम चटाकेदार होय छे। जुओ मित्रों, आपणी कोल्हापुरनी फेमस मिर्चीका ठेचા અથવા તો લીલા મરચાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ સરસ દરદરી પીસી છે। આપણે હવે એને સર્વ કરી લઈએ। આ ચટણીને તમે ફ્રીજમાં 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો। ખૂબ જ સરસ લાગે છે। મહારાષ્ટ્રીયન લોકોની આ ફેમસ ડિશ છે અને એ લોકોના જમણવારમાં આ મિર્ચીના ઠેચા હોય જ છે અને ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે। તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે। થેન્ક યુ વેરી મચ।